ધોરણ 10 12 ના પરીક્ષાના આગલા દિવસે જૂનાગઢ દોલતપરાતમાંથી ડુપ્લિકેટ રિસીપોનો સૌરાષ્ટ્ર વ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાતમાં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ચાલી રહેલ હોય ગત રાત્રિના જૂનાગઢ SOGA નકલી રિસીપ બનાવનારા 3 આરોપીની ધરપકડ કરી અને 47 લોકો સામે ગુનો નોંધ્યો છે. જૂનાગઢ દોલતપરા વિસ્તાર શાંતેશ્વર મંદિરની પાછળ રહેતા રાજેશભાઈ ડાહિયાભાઈ ગુજરાતી પોતાના રહેણાંક મકાનમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાની રિસીપ બનાવતો હતો. એમની સાથે તેમના બે સાથીદારો હતા, રણજીત ગઢવી, પ્રવીણ સોલંકી. આ 3 શખ્સો તેઓ પાસેથી પૈસા પડાવી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ માટે બીજાનો ફોટો લગાવીને કારસ્તાન કરતા હતા. સ્કેનર ઝેરોક્સ ડુપ્લિકેટ બનાવી જૂનાગઢની સ્કૂલોમાં બનાવટી સ્ટેમ્પ બનાવી તેમાં સહી સિક્કા કરી ગઢવી પ્રવીણ સોલંકી આ ડુપ્લિકેટ રિસીપો છાપવાનું કામ કરતો હતો. ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા માર્ક્સથી પાસ કરાવવા માટે પરીક્ષામાં બેસવા માટે શિક્ષણ બોર્ડ તરફથી આપવામાં આવતી રિસીપ તેમજ પાસેથી પડાવી લેવાતા રણજીત ગઢવી અને પ્રવીણ સોલંકી રાજેશ ગુજરાતીને પૈસાને ફોટા તથા શાળાનો સિક્કો બનાવી આરોપીઓ ડમી રીતે બનાવી વિદ્યાર્થીઓના ફોટામાં એડિટિંગ તેમજ સ્ક્રેનિંગ કરી ઓરિજિનલ જેવી રીતે બનાવી વિદ્યાર્થીઓ પાસેથી પૈસાને લઈ વિદ્યાર્થીઓને રિસીપો આપતા હતા. આરોપીઓ પાસેથી પણ આ કબજો કર્યો હતો. અલગ અલગ સાઇઝના બોક્સ સ્ટેમ્પ, પેપર, રબર સ્ટેમ્પ પણ હતા. વિદ્યાર્થીઓની ઓરિજિનલ બનાવટી તેમજ ઝેરોક્સ રિસીપ કુલ મુદ્દામાલ 45,200. આરોપી પ્રવીણ સોલંકી અગાઉ પણ 2009માં ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓની રીત બનાવી અને પરીક્ષા આપવાના ગુનામાં પકડાયો હતો. જે માધ્યમિકને ઉચ્ચતર શિક્ષા શિક્ષણ બોર્ડનું જે એક્ઝામ આજથી ચાલુ થયા છે, એક્ઝામ ચાલુ થયા છે, એમાં આપણે એક ઇન્ફોર્મેશન મળી કે આમાં ડમી કેન્ડિડેટ્સને બેસાડી, ડમી સ્ટુડન્ટને બેસાડી ડમી રિસીપ્ટ આપી એવું એક કૌભાંડ છે અને આ વખતે પણ થવાનું છે. તો એના માટે એક ઇન્ફોર્મેશન જે મળી તેના ઉપર વર્કઆઉટ કર્યો અને વર્કઆઉટ કરીને આમાં એક ડમી સ્ટુડન્ટ મોકલીને એ રીતે ડિકોય કરીને જે આરોપી છે જેના પાસે એ ડમી રિસીપ્ટ સ્ટુડન્ટ બનાવતા હતા એને પકડી પાડ્યો. એ આરોપી રાજેશભાઈ ડાયાભાઈ ગુજરાતી જૂનાગઢ દોલતપરાના છે અને એના ઘરે સર્ચ કર્યો તો એના પાસેથી ડમી રિસીપ્ટ બનાવવા માટેનું જે ઇક્વિપમેન્ટ્સ છે, સાધનો છે એ મળી આવેલા. સ્ટેમ્પ્સ પણ એ ડમી બનાવતો હતો એ સ્ટેમ્પ બનાવવાની મશીન પણ એના પાસેથી મળી આવેલી અને પછી એના પાસેથી જ્યારે સર્ચ કર્યો તો અલગ અલગ ડોક્યુમેન્ટ્સ મળી આવેલા. એમાં ડોક્યુમેન્ટ્સમાં ડમી રિસીપ્ટ જે એને બનાવીને તૈયાર રાખી હતી 44 જેટલી એ ડમી રિસીપ્ટ્સ મળી આવેલી. આ ડમી રિસીપ્ટ્સમાં અલગ અલગ સ્ટુડન્ટ્સના નામો અને એવી જગ્યા જે ડમી સ્ટુડન્ટ્સ બેસવાના હતા એના ફોટો સાથે આ ડમી રિસીપ્ટ્સ મળી આવેલી છે અને એ તમામ સ્ટુડન્ટ્સને પણ આપણે FIRમાં આરોપી તરીકે આપણે લીધા છે. મોડસ ઓપરેન્ડીમાં બેસિકલી એવું જ છે કે કોઈ પણ સ્ટુડન્ટ જે પોતે એક્ઝામમાં બેસવા નથી માંગતો એ કોઈ પોતાની રીતે કોઈ બીજા ડમી સ્ટુડન્ટને તૈયાર કરે અથવા જે એ મુખ્ય સૂત્રધાર આરોપી રાજેશ ડાયા ગુજરાતી એના સાથે બે બીજા આરોપીઓ છે, રાણાભાઈ હક્કાભાઈ કાપરિયા ગઢવી અને પ્રવીણ ચુંચાભાઈ સોલંકી, અને એક જે આરોપી પકડવા પર બાકી છે રંજીત ગઢવી, એમને કોન્ટેક્ટ કરે અને એ લોકો બીજા કોઈ ડમી સ્ટુડન્ટ આ સ્ટુડન્ટ માટે અરેન્જ કરે છે અને એ રીતે એ જે સ્કૂલમાં જઈને પછી આ લોકો એક્ઝામ ડમી સ્ટુડન્ટ્સ મારફતે આપવાના હતા. અમુક સ્ટુડન્ટ્સને ઓલરેડી અહીંયાથી ઇશ્યુ થઈ ગયા હતા ડમી રિસીપ્ટ, તો આપણે આ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી દેવામાં આવી છે કે એમને તાત્કાલિક ત્યાં સ્કૂલમાં એલર્ટ કરી દે કે ડમી સ્ટુડન્ટ એની જગ્યાએ આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરે અથવા તો ડમી સ્ટુડન્ટ નહીં આવે એનું ખાતરી રાખો. ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે, ક્યારથી કરે છે, ક્યાં ક્યાં બીજા એક્ઝામ્સમાં આ લોકો એ રીતે કર્યો છે અગાઉ એની તપાસ અત્યારે ચાલુ છે અને અમને એમાં જેટલા પણ એમાં ઇન્વોલ્વ હશે જે એ રીતે કેન્ડિડેટ સ્ટુડન્ટ્સની મદદ કરતા હશે એ તમામ વિરુદ્ધમાં કાર્યવાહી થશે અને ડીપમાં એકદમ ઊંડાણપૂર્વક એની તપાસ થશે. ડમી વિદ્યાર્થીઓ અત્યારે આપણી પાસે જે પકડાયા છે ટોટલ 3 આરોપીઓ છે, એ બધા બેસિકલી મેન આરોપીની મદદમાં જ હોય છે. એ 3 આરોપીઓ ડમી સ્ટુડન્ટ્સ અરેન્જ કરે છે મેન સ્ટુડન્ટ્સ માટે. તો ડમી સ્ટુડન્ટ્સ જે છે અને મેન સ્ટુડન્ટ જેને એમને કામ સોંપેલ હતો કે તમે તૈયાર કરો ડમી રિસીપ્ટ,
એના નામ આપણે એફઆઈઆરમાં ખોલેલા છે અને અત્યારે પકડવાની તૈયારી છે. વિદ્યાર્થીઓને રિસીપ્ટ મળી છે ને? યસ. એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? જે 44 મળી છે એ તમામ ડુપ્લિકેટ જે તૈયાર કરી રાખ્યા છે. સર, આમાં કોઈ ગવર્નમેન્ટ અથવા શિક્ષકો સંડોવાયેલા કરવા? નહીં, હવે એ છોડ છું પણ તપાસ તરફને કરી લે અને ડેફિનેટલી એમાં જે એમાં ઇન્વોલ્ડ હશે ને તમામ રૂપમાં કાર્ય કરી. સર, અગાઉ કોઈ સર સ્કૂલના સંચાલકો પોતાની સ્કૂલનું પરિણામ બનાવવા માટે અવા સાહેબ વિદ્યાર્થીઓને બેસાડીને પોતાની સ્કૂલની બાબત રમતા? બિલકુલ, એમાં અત્યારે કોઈ એવું પર્ટિક્યુલર સ્કૂલ નથી ધ્યાન પર આવેલું કે આ સ્કૂલના જ બધા સીટ છે. અલગ અલગ સ્કૂલના એમાં નામ લખેલ છે. તો બેઝિકલી અત્યારે એક એવું ડિફિકલ્ટ છે કે પર્ટિક્યુલર સ્કૂલમાં જ બધું ચાલતું હતું એ ક્રોસ 3-4 જિલ્લાઓમાં જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટ આ તમામ સ્કૂલ્સની સીટ એમાં મળી છે. સો આ તમામ જિલ્લાઓમાં હવે કોઈ પર્ટિક્યુલર સ્કૂલ વધુ પડતુંમાં સામે આવે એમાં જ કોઈ પર્ટિક્યુલર ક્લાસરૂમમાં એવું ચાલતું હોય એનામાં કોઈ ખાસ એમાં કોઈ શિક્ષક, કોઈ ઇન્વિજિલેટર યા કોઈ આચાર્ય સંચાલકની ભૂમિકા સામે આવશે તો એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે. સાહેબ, કોઈ રાજકીય વ્યક્તિઓના સંતાનો ખરા આમાં? કોઈ રાજકીય વ્યક્તિ કે અત્યારે કોઈ નથી કોઈ આપણે ચેક કરીએ એમાં વિદ્યાર્થીઓ પાસે પૈસા કઈ લેવામાં આવતા હતા? હા, એમાં વિદ્યાર્થીઓ પાસેથી ડિપેન્ડિંગ ઓન મતલબ અલગ અલગ વિદ્યાર્થી પાસેથી અરાઉન્ડ 3,000 થી લઈને 15,000-20,000 સુધી રૂપિયા લોકો લેતા હતા. અને એમાં જે ડમી કેન્ડિડેટ ડમી સ્ટુડન્ટ જઈને બેસે છે એને પૈસા આપવામાં એ લોકો આપે છે 3,000 રૂપિયા. અને જે તૈયાર કરે છે બધું વાર ડુપ્લિકેટ સીટ એ પોતે 3,000 રાખે છે અને બાકી જે સ્ટુડન્ટ્સ વગેરે અરેન્જ કરે છે એ પણ આપણા એમાંથી શેર લેતા હોય છે. તો એ રીતે આપણે 44 વિદ્યાર્થી આજે પરીક્ષામાં બેઠા છે કે એને પરીક્ષામાં નથી બેસવા દેવા? શું આપણા પાસે નામો છે? વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.